ગુડ મોર્નિંગ ડૉક્ટર્સ કેમ છો મજામાં ને ધોરણ ગયા સાયન્સના બાયોલોજીના પ્રોક્ટર નંબર તેરના આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આપણે ભણી રહ્યા છીએ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ એક લેક્ચર કોમ્પલીટ કરેલ છે આજનું સેકન્ડ લેક્ચર લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રસ્તાવના અને વોટ ડુ નો એના વિશેની માહિતી મેળવેલ છે હવે આજે આપણે જોવાનું છે કે પ્રાથમિક પ્રયોગો અથવા તો પ્રારંભિક પ્રયોગો કે હવે મિત્રો આ પૂર્વ પ્રયોગોની અંદર આપણે શું જોવાનું છે તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે તેનો અભ્યાસની આપણે વાત કરીએ તો આ પ્રકાશ સંશ્લેષણની અભ્યાસ છે એ તો ત્રણસો વર્ષ પહેલાં શરૂ થઈ ગયું છે ત્રણસો વર્ષ પૂર્વે આ પ્રયોગો છે તે શરૂ થઈ ગયા છે એની અંદર અલગ અલગ સાયન્ટિસ્ટોએ અલગ અલગ પ્રયોગો કર્યા છે એના વિશેની માહિતી છે એમાં પહેલો પ્રયોગ છે તે જોસેફ પ્રિસ્ટલી નામના વૈજ્ઞાનિકોએ કરેલો છે અને જોસેફ પ્રિસ્ટલી નામના વૈજ્ઞાનિકે 1770 ની આજુબાજુમાં ઘણા બધા શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા અને એને એવું તારણ કાઢ્યું કે વનસ્પતિ છે તે વાતાવરણનો CO2 લે છે અને O2 મુક્ત કરે છે આગળ આપણે જે પ્રયોગો જોઈ ગયા છે જે આપણે પ્રાથમિક ધોરણની અંદર ક્યાંક ને ક્યાંક આવ્યા હશે એવા પ્રયોગો છે પરંતુ એ કેવી રીતે તારણ કાઢી શકાય તો એમાં અલગ અલગ પૂર્વ જે વૈજ્ઞાનિકોએ છે તેને અલગ અલગ પ્રયોગો કર્યા એના આધારે તો પહેલો પ્રયોગ આપણે જોવાનો છે જોસેફ પ્રિસ્ટલી નામના વૈજ્ઞાનિકોનો વૈજ્ઞાનિકનો અને એને શું તારણ આપ્યું એને એવું તારણ આપ્યું કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં વનસ્પતિ શું કરે છે વાતાવરણનું સીઓ ટુ લીએ છે અને એમાંથી ઓટું મુક્ત કરે છે તો આપણે જોઈએ પ્રયોગ શું કહેવા માગે છે તે સાઉ સેલ્યુ છે મિત્રો મેં અગાઉ જ કહી દીધું છે તમને તો પ્રાથમિક પ્રયોગો અથવા તો પ્રારંભિક પ્રયોગો અથવા તો પૂર્વ પ્રયોગો અર્લી એક્સપેરિમેન્ટ્સ તો હવે આપણે જોઈએ હવે એની અંદર આપણે જોવા જઈએ તો સામાન્ય પ્રયોગોના વિષયમાં જાણવું ખૂબ જ રસપ્રદ હશે કે જેનાથી પ્રકાશ સંશ્લેષણનો આપણી સમજમાં ક્રમિક વિકાસ થાય છે હવે પ્રકાશ સંશ્લેષણ કેવું છે શું છે બધું જાણવા માટે જે અગાઉ પ્રયોગ થયા છે એ સામાન્ય પ્રયોગો છે તે આપણા માટે બહુ રસપ્રદ લાગશે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પણ આપણને કેવી લાગશે રસપ્રદ લાગશે તો આગળ જોઈએ કે શું છે તે જોસેફ પ્રિસ્ટલી નામના વૈજ્ઞાનિક સત્તરસો તેત્રીસથી લઈ કરીને અઢારસો ચાર એની બર્થ અને જે ડેથ છે ઓર આપેલું છે હવે આ નામના વૈજ્ઞાનિકે સત્તરસો અને સિત્તેરની સાલમાં શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા શ્રેણીબદ્ધ પ્રયોગો એટલે કે ઘણા બધા પ્રયોગો એક પ્રયોગની અંદર આ કોઈ તારણ ના નીકળે કોઈ પણ વસ્તુ કરવી હોય એના માટે હજાર હજાર બે હજાર ત્રણ હજાર એવા એક્સપેરિમેન્ટ કરો અને જો તમને એકના એક રિઝલ્ટ વારંવાર રિપીટ થાય તો જ તમે તારણ આપી શકો કે આ સાચું છે બાકી એક બે વારે પ્રયોગ કરો અને તમને વૈજ્ઞાનિકો સિત્તેર માં ઘણા બધા શ્રેણીબદ્ધ પ્રયોગ કર્યા અને એને શું જાણ્યું તો એનાથી જાણવા મળ્યું કે લીલી વનસ્પતિઓની વૃદ્ધિમાં હવાની એક આવશ્યક ભૂમિકા છે કે લીલી વનસ્પતિ છે એની અંદર વૃદ્ધિ માટે કેની જરૂર છે વૃદ્ધિ માટે એને એક હવાની જરૂર છે એને હવા એના માટે એક આવશ્યક છે તમને યાદ હશે કે પ્રિસ્ટલીએ સત્તરસો અને ઓક્સિજનની શોધ કરી હતી જો કદાચ તમારે ક્યાંક આવ્યું હોય તો ભલે નહીં તો અહીંયા આપણે આપેલું છે કે પ્રિસ્લી નામના વૈજ્ઞાનિક છે તેને સત્તરસો અને ચિમોતેરની શાલમાં ઓક્સિજન વાયુની શોધ કરેલી છે જીકે માટે પણ પ્રશ્ન અને આપણા બાયોલોજી માટે પણ એમસીક્યુ બની ગયું ઓક્સિજનની શોધ કોણે કરી તો પ્રિસ્ટલી નામના વૈજ્ઞાનિકે સત્તરસો ને ચિમોતેરની સાલમાં પ્રિસ્ટલીએ નિરીક્ષણ કર્યું કે એક બંધ સ્થાન અથવા તો બેલજારમાં સળગતી મીણબત્તી ઝડપથી ઓલવાઈ જાય છે તો હવે મિત્રો પહેલાં આપણે આકૃતિ ઉપર જરાક ધ્યાન આપીએ કે અહીંયા તમને બુકની અંદર ચાર આકૃતિ આપેલી છે એ બી સી અને ડી તો આ જે આખી કાચની બેલઝાર આપેલી છે એટલે બેલઝાર એ ટૂંકમાં એક કાચનું પાત્ર છે હવે એની અંદર શું થાય છે કે જે મીણબત્તી છે તમે આ જે કાચની એક બેલઝાર આપેલી છે બરોબર હવે એ બેલઝાર છે એમાં એક મીણબત્તી સળગાવું અને એક ઉંદરને રાખો તો શું થાય છે અહીંયા બાજુમાં દ્રશ્ય આપેલું જ છે આપણે જોઈ શકીએ છીએ કે મીણબત્તી પણ ઓલવાઈ જાય છે અને ઉંદર પણ મરી જાય છે શા માટે આ બેલઝાર હવા ચુસ્ત રાખવાની છે આપણે એની અંદર કંઈ હવા બહારની અંદર ના જાય એવી હવા રાખવાની છે તો આમ મિત્રો જો આવી રીતે આપણે કોઈ પણ એક હવા ચુસ્ત પાત્ર છે અહીંયા બેલઝાર નામ આપેલું છે એની અંદર આપણે સળગતી મીણબત્તી રાખી અથવા તો ઉંદરને રાખીએ છીએ તો બાજુની આકૃતિમાં જોઈ શકીએ છીએ કે તે શું થાય છે મરી જાય છે કારણ કે એ ઉંદર અહીંયા શ્વાસ નહીં લઈ શકે એનો શ્વાસ રૂંધાઈ જશે અને કોઈ પણ વસ્તુ છે તેને સળગવું છે તો સળગવા માટે ઓક્સિજનની જરૂર પડશે આપણને બધાને ખબર છે ઓટું દહનશીલ વાયુ છે તો અહીંયા આ મીણબત્તી પણ સળગતી બંધ થઈ જાય છે કારણ કે તેને ઓટું મળતું નથી હવે મિત્રો બીજી નીચેવાળી આકૃતિ જુઓ કે એ આકૃતિની અંદર ઉપરવાળી તે બે વસ્તુ તો છે જ એક તો સળગતી મીણબત્તી પણ છે અને સાથે સાથે ઉંદર પણ છે પણ તું અહીંયા શું છે બાજુમાં એક છોડ છે લીલો છોડ છે તો આ બીજી આકૃતિ જુઓ ડી નંબરની આકૃતિમાં ત્રણેયને ને કાંઈ થતું નથી ત્રણેય કેવા છે રેડી જ છે શા માટે રેડી છે તો હવે તમારા મનમાં ખ્યાલ આવી જ ગયો હશે કે અહીંયા શું થશે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરશે અને એના માટે સીઓટનો ઉપયોગ કરશે શીઓ એને ક્યાંથી મળશે એક તો ઉંદર સીવોટું મુક્ત કરશે એના ઉચ્છવાસ બાદ અને અહીંયાથી જે મીણબત્તી સળગશે એ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરશે તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરશે પ્રકાશ સંશ્લેષણ કરશે તો ઓક્સિજન છૂટો પડશે તો એ ઓક્સિજનનો ઉપયોગ મીણબત્તીને સળગવા માટે પણ થશે અને ઉંદરને શ્વાસ લેવા માટે પણ થશે તો આમ ઉંદર પણ જીવંત રહે છે અને મીણબત્તી પણ સળગતી રહે છે તો આ પ્રિસ્ટલીનો જે પ્રયોગ છે તેનું ચિત્રાત્મક પ્રદર્શન આપેલું છે છે ને તો હવે આપણે સરળતાથી સમજાઈ તો અહીંયા જુઓ કે પ્રિસ્ટલીએ શું કર્યું નિરીક્ષણ કર્યું કે એક બંધ સ્થાન અથવા તો બેલજાની અંદર સળગતી મીણબત્તી ઝડપથી ઓલવાઈ જાય છે આકૃતિ આપણને ચારે આપેલી છે તે જોવાનું કહે છે આપણે જોઈ લીધી

તેઓ બંને કોઈક રીતે હવાના બંધારણને નુકસાન પહોંચાડે છે હવે એના કારણે એને શું તારણ કર્યું એને એવું તારણ કર્યું કે મીણબત્તી પણ સળગે છે અને પ્રાણી છે કે જે હવામાંથી શ્વાસ લે છે તો હવામાંથી શ્વાસ લે છે તો હવાના બંધારણની અંદર કંઈક નુકસાન કરે છે શું નુકસાન કરે છે આપણને ખબર છે કે એમાં સીઓ ટુ મુક્ત કરે છે પરંતુ તેમણે શું કર્યું બેલઝારમાં એક ફુદીનાનો છોડ મૂક્યો તો ઉંદર એમને એમ જીવિત જોવા મળ્યું અને મીણબત્તી પણ સતત સળગતી રહી છે આપણે જોયું કે જો એ બેલજાની અંદર ફુદીનાનો છોડ મૂકી દઈએ તો ઉંદર પણ જીવતો રહે છે અને મીણબત્તી પણ સળગે છે આના આધારે પ્રિસ્લીએ નીચે પ્રમાણેની પરિકલ્પના કરી હતી તો આ પ્રયોગો કરીએ તો એના આધારે પ્રિસ્લીએ શું તારણ આપ્યું શું પરિકલ્પના આપી તો પ્રાણીઓના શ્વસનથી અને સળગતી મીણબત્તી દ્વારા દૂર થયેલ ઓક્સિજનની પૂર્તિ વનસ્પતિ કરે છે એટલે કે પ્રાણીઓ શ્વસન કરે છે અને શ્વસન દરમિયાન તે સીવોટો મુક્ત કરે છે અને જે સળગતી મીણબત્તી છે તે પણ શું કરે છે સીવોટો મુક્ત કરે છે પરંતુ આ બંને શું કરે છે પ્રાણીઓ શ્વસન માટે ઓક્સિજનનો ઉપયોગ કરે છે અને મીણબત્તી છે તે સળગવા માટે પણ ઓક્સિજનનો ઉપયોગ કરે છે તો હવાની અંદર ઓક્સિજનનું પ્રમાણ શું થાય ઘટી જાય તો હવાની અંદર ઓક્સિજનનું પ્રમાણ ઘટી ગયું છે તો એની પૂર્તિ કોણ કરે છે વનસ્પતિ કરે છે તો એને આવું તાણ આપ્યું કે પ્રાણીઓના શ્વસનથી અને સળગતી મીણબત્તી દ્વારા જે દૂર થયેલ ઓક્સિજન છે તેની પૂર્તિ એટલે કે એની છે આપણે કહીએ કે ખોટ છે ખોટ કોણ પૂરી કરે કરે છે છે વનસ્પતિ ઓકે સમજાઈ ગયું હવે આગળ જોઈએ કે તમે કલ્પના કરી શકો છો કે પ્રિસ્ટલી એક મીણબત્તી અને એક વનસ્પતિનો ઉપયોગ કરીને કેવી રીતે પ્રયોગ કર્યો હશે તમને અહીંયા વિચારવાનું કે છે તમારે બધાને વિચારવાનું છે તમને ખાલી એક થિંકિંગ માટે પોઈન્ટ એડ કરેલો છે બાકી બીજું કશું જ નથી કે આ પ્રિસ્લિયર છે તેને મીણબત્તી અને વનસ્પતિ છે તેનો ઉપયોગ કરીને કેવી રીતે પ્રયોગ કર્યો હશે યાદ રાખો કે થોડાક દિવસ બાદ મીણબત્તી છે તે સળગી જતી હોવાથી ફરીથી નવી મીણબત્તી સળગાવવાની જરૂર પડી હતી અને પ્રયોગને ગોઠવીને કોઈ પણ ખલેલ વગર તમે મીણબત્તીને સળગાવવા માટે કેટલી રીતો વિચારી શકો છો તમારા બધાને વિચારવાનું છે તમને એવું કહે છે કે થોડાક દિવસ પછી તો મીણબત્તી શું થશે ઓલવાઈ જશે ક્યારે ઓલવાશે ટૂંકમાં એ મીણબત્તી જ્યારે સળગી જશે એટલે પૂરેપૂરી મીણબત્તી વપરાઈ જશે તો એ મીણબત્તી પૂરેપૂરી વપરાઈ જશે તો નવી મીણબત્તી સળગાવવાની તો જરૂર પડે તો એ નવી મીણબત્તી છે તે કેવી રીતે બેલઝારની અંદર તે દાખલ કરશે પરંતુ એ શું કરવાનું છે કે પ્રયોગને ખલેલ પહોંચાડવાની નથી એટલે કે એની અંદર કાર્બન ડાયોક્સાઇડ કે ઓક્સિજનની અવર થાવી જોવે નહીં એ રીતે મીણબત્તી છે તે સળગાવવાની છે તો તમને કેટલી રીતો તમે વિચારી શકો છો તે વિચારવાની કીધી છે તો એ બધા થિંકિંગ કરજો તમારા માટે આ એક કંઈક મગજનો વિકાસ થાય એવો અહીંયા એક તમને પ્રશ્ન છે તે પ્રસ્તાવ કર્યો છે તમારી સામે રજૂ કર્યો છે તમે બધા વિચારજો કે કેવી કેવી રીતે મીણબત્તી છે તેને સળગાવવા માટે કઈ કઈ રીતો વિચારી શકાય એ ત્યારબાદ આગળ જોઈએ કે અહીંયા પ્રિસ્લી છે તેનો પ્રયોગ પૂર્ણ થાય છે હવે બીજા સાયન્ટિસ્ટ આવે છે જોન ઇન્જન હાઉસ સત્તરસો થી સત્તરસો મિત્રો વૈજ્ઞાનિકનું નામ તેનો પ્રયોગ અને શું તારણ આપ્યું તે યાદ રાખવાનું છે જોસેફ પ્રિસ્લી આપ્યું કે વાતાવરણમાંથી સીઓટુ છે તે વનસ્પતિ લીએ છે અને ઓટુ મુક્ત કરે છે ઓકે ત્યારબાદ ઝોન ઇન્જન હાઉસ આવ્યા જોન ઇન્જન હાઉસે જલીય વનસ્પતિ ઉપર પ્રયોગ કર્યા એટલે કે પાણીની અંદર રહેતી વનસ્પતિ ઉપર ઉપયોગ કર્યા અને એને એવું રજૂ કર્યું કે વધારે તીવ્રવાળા છે સૂર્યપ્રકાશ છે એની હાજરીની અંદર વનસ્પતિના લીલા ભાગો છે તેની આસપાસમાં નાના પરપોટા ઉત્પન્ન થાય છે અંધકારમાં આવું થતું નથી અને એ પરપોટા કોના છે ઓક્સિજનના છે એવું ઝોન ઇન્જન હાઉસે કીધું અને એને એ પણ નક્કી કર્યું કે વનસ્પતિનો જેમાં હરિત કરે છે એ એ પણ પણ ક્યારે પ્રકાશની હાજરીમાં છે તો આવું છે તે જોન હાઉસે કરેલું પ્રયોગ છે તો આપણે જોઈએ કે જોન ઇન્જન હાઉસના પ્રયોગની અંદર એને શું કર્યું તે સાવ તમને ટૂંકની અંદર કહી દીધું કે એનું તારણ આવું છે એ પ્રયોગ કર્યો યાદ રાખવાનું છે એમસીક્યુમાં બહુ જ પૂછાય છે જોન ઇન્જેન હાઉસ સત્તરસો ત્રીસ થી સત્તરસો નવ્વાણું પ્રિસ્લી દ્વારા ઉપયોગમાં લેવાયેલ સાધન એટલે કે ઉપકરણનો ઉપયોગ કર્યો એટલે જે ઉપર રીતે પ્રયોગ કર્યો ઉપર એટલે કે એને જે ટાઈપની રચના વિકસાવી અને પ્રયોગ કર્યો તો એવો જ કર્યો પરંતુ એને કંઈક સ્થળ અલગ લીધું એને શું સ્થળ અલગ લીધું તો એને એકવાર અંધારાવાળી જગ્યામાં કર્યું અને બીજી વાર સૂર્યપ્રકાશની અંદર રાખ્યું સ્થાન બદલાવી નાખ્યું તો જે ઝોન ઇન્જન આઉસ એકવાર અંધારાવાળી જગ્યામાં તે પ્રયોગ કર્યો અને બીજો ક્યાં કર્યો સૂર્યપ્રકાશની અંદર રાખ્યું તો એનાથી એ જાણી શકાયું કે વનસ્પતિઓની આ પ્રક્રિયા સૂર્યપ્રકાશ આવશ્યક છે અને સૂર્યપ્રકાશમાં થતી પ્રક્રિયા કે જે સળગતી મીણબત્તી કે શ્વાસ લેવાવાળા પ્રાણીઓ દ્વારા પ્રદૂષિત થયેલી હવાને શુદ્ધ કરે છે તો જે હાઉસ છે તેને શું તારણ આપ્યું કે વનસ્પતિ છે તે સૂર્યપ્રકાશની હાજરીમાં હાજરીમાં જે છે થયેલી હવા છે ક્યારે પ્રદૂષિત હવા થશે કે જ્યારે પ્રાણીઓ શ્વસન કરી અને ટુ છોડે છે અને જે મીણબત્તી છે તે સળગી અને સીઓટું હવામાં મુક્ત કરે છે તો પ્રદૂષિત થયેલી જે હવા છે એ હવાને વનસ્પતિ શું કરે છે શુદ્ધ કરે છે કેવી રીતે શુદ્ધ કરે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે તો એને જે સૂર્યપ્રકાશની હાજરીમાં જ એને જોવા મળી અને જે સૂર્યપ્રકાશ હાજર હતો ત્યારે જેને આવું જોવા મળ્યું છે જ્યારે અંધકારવાળી છે અંધારાવાળી જગ્યા કે જ્યાં સૂર્યપ્રકાશ ન હતો ત્યાં એને જે પ્રદૂષિત થયેલી હવા છે તે શુદ્ધ થયેલી જોવા મળી નહીં તો આમ એને સૂર્યપ્રકાશમાં અને અંધારાની અંદર બેયમાં રાખ્યું એનાથી ને શું જોવા મળ્યું કે વનસ્પતિઓની આ પ્રક્રિયામાં એટલે કે પ્રકાશ સંશ્વર્ષણની પ્રક્રિયામાં કેની હાજરી જરૂરી છે સૂર્યપ્રકાશની હાજરી જરૂરી છે આ પ્રક્રિયા એટલે કે તે સિઓ લે છે અને ઓટું છોડે છે એ પ્રક્રિયા એ કોને કીધું પ્રિસ્લે કીધું એ પ્રક્રિયાઓ કે હવે એ સૂર્યપ્રકાશમાં થતી પ્રક્રિયા છે કે જે સળગતી મીણબત્તી અથવા તો શ્વાસ લેવાવાળા પ્રાણીઓ છે એના દ્વારા જે પ્રદૂષિત થયેલી હવા છે તેને કેવી કરે છે શુદ્ધ કરે છે ઇન્જેનાઉક જલીય વનસ્પતિના પ્રયોગમાં દર્શાવેલ હતું કે તીવ્ર સૂર્યપ્રકાશમાં વનસ્પતિના લીલા ભાગોની આસપાસ નાના પરપોટા નીકળે છે જ્યારે અંધાનામાં રાખેલ વનસ્પતિમાં આમ થતું નથી અને પાછું બીજું કર્યું જો એક તો એને અંધકાર અને સૂર્યપ્રકાશમાં તો કર્યું પરંતુ એને જલીય વનસ્પતિ એટલે કે જે પાણીમાં થતી વનસ્પતિ છે તે જલીય વનસ્પતિની અંદર પ્રયોગ કરી એના ઉપર પ્રયોગ કરીને શું દર્શાવ્યું કે તીવ્ર સૂર્યપ્રકાશ એટલે કે જ્યારે વધારે પ્રમાણમાં સૂર્યપ્રકાશ હાજર હશે ત્યારે વનસ્પતિના જે લીલા ભાગો છે કે પવણ છે લીલું ભાગ છે વનસ્પતિના છે તે લીલા ભાગ છે તો લીલા ભાગની આજુબાજુમાં શું થાય છે નાના પરપોટા નીકળે છે તમે કદાચ કેટલી વાર ટ્રાય હશે સાબુવાળું પાણી ભરી અને ખડીની અંદર ફૂંકું મારી અને પરપોટા બનાવ્યા હશે અથવા તો કપડાં ધોઈ ત્યારે આજુબાજુમાં ક્યાં પરપોટા ઉત્પન્ન થાય છે એ ટાઈપના પરપોટા તો આમ જે લીલા ભાગો છે તેની આસપાસ તો એવા પરપોટા છે એ જે લીલા ભાગ હોય છે તેની આજુબાજુની અંદર નીકળે છે પરંતુ અંધારાની અંદર જે વનસ્પતિ રાખેલી હતી અંધારાની અંદર વનસ્પતિ રાખી અને એને જોયું તો એને આજુબાજુમાં પરપોટા એને જોવા મળ્યા નહીં તો શા માટે પરપોટા નીકળશે મિત્રોએ આગળ જોઈએ તો ત્યારબાદ તેમણે એ તેમણે આ પરપોટાઓની ઓળખ ઓક્સિજનના સ્વરૂપમાં કરી હતી તો જે આ તેને આ પરપોટાની ઓળખ કેના સ્વરૂપમાં કરી ઓક્સિજનના સ્વરૂપમાં આપણે બધા જાણીએ છીએ કે ઓક્સિજન છે તે પાણીમાં મુક્ત થશે એટલે પરપોટા ઉત્પન્ન થાય છે અને આમ તેને દર્શાવ્યું કે વનસ્પતિનો માત્ર લીલો ભાગ જ ઓક્સિજન મુક્ત કરે છે તો અહીંયા મિત્રો જોન ઇન્જન આવું શું કર્યું બે પ્રયોગ કર્યા જો એક પ્રયોગની અંદર એને એવું તારણ આપ્યું કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ફક્ત સૂર્યપ્રકાશની હાજરીમાં જ થાય છે અને બીજું તારણ એને એવું આપ્યું કે વનસ્પતિનો લીલો ભાગ જ ઓક્સિજન મુક્ત કરે છે તો પ્રથમ તારણ કેવી રીતે આપવું તો એને એકવાર જે પ્રિસ્લે જેવો પ્રયોગ કર્યો પ્રયોગ એને અંધારામાં રાખેલી વનસ્પતિ અંધકારમાં રાખેલી વનસ્પતિ ઉપર કર્યો અને એક પ્રયોગ એને ક્યાં કર્યો સૂર્યપ્રકાશ જ્યાં મળતો તો એની અહીંયા રાખેલી વનસ્પતિ ઉપર કર્યો તો બંનેની અંદર જોયું તો કેની અંદર એને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી જોવા મળી સૂર્યપ્રકાશની અંદર થતી જે વનસ્પતિ હતી રાખેલી એની અંદર જ એને જોવા મળી તો એ સૂર્યપ્રકાશમાં રાખેલી વનસ્પતિ છે એની અંદર જ જે પ્રાણી અને જે આપણે પેલું ઉંદર અને મીણબત્તી એની જે પ્રદૂષિત હવા શુદ્ધ થાય છે અંધકારની અંદર એ થતું નથી કારણ કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં જ કરે છે અને બીજો પ્રયોગ એને એવો કર્યો કે જે લીલી વનસ્પતિ હોય છે એ વનસ્પતિના લીલા ભાગો છે એની આજુબાજુમાં એને નાના પરપોટા જોવા મળે છે તો એ વનસ્પતિ જ્યારે સૂર્યપ્રકાશ તીવ્ર હશે ત્યારે એને પરપોટા જોવા મળે છે પરંતુ અંધારામાં જો વનસ્પતિને રાખવામાં આવે તો પરપોટા ઉત્પન્ન થતા નથી અને આ પરપોટા ઓક્સિજનના નીકળે છે એવું એને ઓળખ કરી અને આમ એને કીધું કે વનસ્પતિનો ખાલી લીલો ભાગ જ શું કરે છે ઓક્સિજન મુક્ત કરે છે તો આ પ્રયોગ જોન ઇન્જન આવશે છે કર્યો મિત્રો જલિયા વનસ્પતિ ઉપર પ્રયોગ કર્યો દર્શાવ્યું કે વધારે તીવ્રવાળો જ્યારે સૂર્ય પ્રકાશ હાજર હશે ત્યારે લીલા ભાગની આજુબાજુમાં નવા સોય નાના નાના પરપોટા ઉત્પન્ન થાય છે અંધકારમાં આવું થતું નથી પરપોટા ઓક્સિજનના છે અને એને શું નક્કી કર્યું કે વનસ્પતિનું હરિત દ્રવ્યવાળા અંગો એટલે કે જે લીલા અંગો છે તે જ ઓટું મુક્ત કરે છે અને એ પણ પ્રકાશની હાજરીમાં જ ઓકે પાછળ જો તમારે સેન્ટેસ થોડુંક આગળ કરવું હોય તો કરી શકો છો કે વનસ્પતિનો માત્ર લીલો ભાગ જ એટલે કે હરિતદ્રવ્યવાળો ભાગ જ ઓક્સિજન મુક્ત કરે છે અને તે પણ પ્રકાશની હાજરીમાં જ તો બે થઈ ગયા ને બે કારણ આપ્યા બે રીઝન આપ્યા તો આ જોન ઇન્જનાઉસ જોશે પ્રિસ્લી ત્યારબાદ આગળ જોવા જોઈએ કે વૈજ્ઞાનિક આવે છે જુલિયસ વોન્સેચ બીજા વૈજ્ઞાનિક આવે છે ઉપયોગ કર્યા તે આપણે જોઈએ તો જુલિયસ વોન અઢારસો ચોપન ની અંદર એને એવું દર્શાવ્યું કે વનસ્પતિની અંદર લીલા પદાર્થો એટલે કે હરિત દ્રવ્ય છે તે વનસ્પતિ કોષની વિશિષ્ટ અંગિકા હરિત આવેલા છે અને આ લીલા પદાર્થો એટલે કે હરિત દ્રવ્ય છે તે ગ્લુકોઝ ઉત્પન્ન કરે છે અને સામાન્ય રીતે તે સ્ટાર્ચના સ્વરૂપમાં સંગ્રહિત થાય છે આવું જુલિયસ વોન્સે છે આપ્યું અને એને એવું પણ કીધું કે એની જે ઓગણીસમી સદીની અંદર એને એવું પ્રસ્થાપિત કર્યું એવું એને સ્થાપિત કર્યું કે પ્રકાશની હાજરીમાં જે લીલી વનસ્પતિ છે તે સીઓ ટુ અને એચ ટુઓનો ઉપયોગ કરી ખોરાક બનાવે છે વાતાવરણમાં ઓ મુક્ત કરે છે અને જે ઓક્સિજન ઉત્પન્ન કરતા સજીવો છે એના માટે સમગ્ર પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા છે તેને એનું આખું આનુષંગિક સમીકરણ આપી અને સમજાયું કે સીઓ ટુ પ્લસ એચ ટુ પ્રકાશની હાજરીમાં સમીકરણ સીએચ ટુ ઓ પ્લસ ઓ ટુ એવું આપ્યું તો એ આપણે આગળ જોઈએ તો આ જે કાર્ય છે તે જુલિયસ વોન સીએચ છે શું છે તે જોઈએ તો અઢારસો ચોપન સુધી આ જાણકારી ન હતી એટલે કે અઢારસો ચોપન સુધી આ જાણકારી ન હતી કઈ ન હતી તો આગળ આપણે જોવાના છે એ પરંતુ જુલિયસ વોન નામના વૈજ્ઞાનિકે પુરાવા સાથે સાબિત કર્યું કે જ્યારે વનસ્પતિ વૃદ્ધિ કરે છે ત્યારે ગ્લુકોઝ એટલે કે શર્કરા ઉત્પન્ન થાય છે તો અઢારસો ચોપન સુધી આપણને કોઈને ખબર ન હતી પરંતુ અઢારસો ચોપનની અંદર જુલિયસ વોન નામના વૈજ્ઞાનિક આવ્યા અને એને સાબિત કર્યું કે વનસ્પતિની વૃદ્ધિ થાય છે વનસ્પતિની વૃદ્ધિ થાય છે ત્યારે ગ્લુકોઝ નામની શર્કરા ઉત્પન્ન થાય છે અને ગ્લુકોઝ છે તે સામાન્ય રીતે સ્ટાર્ચના રૂપમાં સંચય કે સંગ્રહ પામે છે આપણને બધાને ખબર જ છે કે વનસ્પતિ ના ખોરાક નો સંગ્રહ ના સ્વરૂપમાં કરે છે તો કોને કીધું જુલિયસ બોન્સે છે કીધું આપણે નામ નથી જાણતા આપણે ક્યારે જાણીએ છીએ કે અગાઉ કોઈ વૈજ્ઞાનિકે શોધ કરેલી હશે ત્યારે તો કોને શોધ કરી જુલિયસ વોન સેચ નામના વૈજ્ઞાનિકે શોધ કરી અને ત્યારબાદ અભ્યાસ પરથી જાણી શકાયું કે વનસ્પતિમાંનો લીલો પદાર્થ કે જેને ક્લોરોફિલ કહે છે કે જેને હાલમાં આપણે હરિત દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ તો આ લીલો પદાર્થ કે જેને ક્લોરોફિલ કહે છે કે જે વનસ્પતિના કોષોમાં આવેલી વિશિષ્ટ અંગિકાની અંદર હોય છે તો જુલિયસ વોન્સે છે એવું કીધું કે વનસ્પતિમાં એવો કોઈક લીલો પદાર્થ હાજર છે અને આ લીલા પદાર્થને કારણે જ ગ્લુકોઝ ઉત્પન્ન થાય છે અને લીલો પદાર્થ કે જેને શું કહે છે ક્લોરોફિલ કહે છે ને આપણે કેના તરીકે ઓળખીએ છીએ હરિતદ્રવ્ય તરીકે ઓળખીએ છીએ અને તે ક્યાં હાજર હોય છે વનસ્પતિની કોષ અને એ કોષની અંદર એની વિશિષ્ટ અંગિકા તો વિશિષ્ટ અંગિકા કઈ છે જેને આપણે હરિતકોણ તરીકે ઓળખીએ છીએ એની અંદર હાજર હોય છે અને તેણે જણાવ્યું કે વનસ્પતિઓના લીલા ભાગમાં ગ્લુકોઝ બને છે અને ગ્લુકોઝ સામાન્યતઃ સ્ટાર્ચના રૂપમાં સંચિત થાય છે તો આવું કોને આપ્યું જુલિયસ વોન સેચ નામના વૈજ્ઞાનિકે આપ્યું તો એને શું કીધું તો એને સાબિત કર્યું કે વનસ્પતિ છે તે વૃદ્ધિ કરે છે વૃદ્ધિ કરે છે ત્યારે એમ ગ્લુકોઝ ઉત્પન્ન કરે છે અને ગ્લુકોઝ ત્યારબાદ સ્ટાચની અંદર સંગ્રહ પામે છે અને એને બીજો પણ આગળ

ત્યારબાદ હવે બીજા વૈજ્ઞાનિક આવે છે એ વૈજ્ઞાનિક છે ટી ડબલ્યુ એન્જિલમેન કયા કેટલા વૈજ્ઞાનિક આવ્યા આવ્યા ચોથા વૈજ્ઞાનિક તો એને શું કર્યું તે આપણે જોઈએ હવે તમે ટી ડબલ્યુ એન્જિલમેન અઢારસો તેતાલીસ થી ઓગણીસો નવ દ્વારા કરવામાં આવેલા રસપ્રદ પ્રયોગ પર ધ્યાન આપો તો આ વૈજ્ઞાનિકે પણ કંઈક એવો રસપ્રદ પ્રયોગ કર્યો શું કર્યું તો આપણે જોઈએ તો તેમણે ઉપયોગ કરીને પ્રકાશને તેના વર્ણપટના ઘટકોમાં વિભાજિત કર્યા અને પછી એક લીલ નામ છે ક્લેડોફોરાના ઝારક બેક્ટેરિયા યુક્ત દ્રાવણમાં રાખી હતી અને બેક્ટેરિયાના ઉપયોગ ઓક્સિજન ક્યાંથી મુક્ત થાય છે તે સ્થાન જાણવા માટે કર્યો હતો તો હવે મિત્રો કે જે આ વૈજ્ઞાનિક છે ટી ડબલ્યુ એન્જિલમેન એને તો એટલો રસપ્રદ પ્રયોગ કર્યો કે એને શું કર્યું કે પ્રિઝમનો ઉપયોગ કર્યો આપણને ખબર છે કે પ્રિજમ શું કરે છે પ્રકાશના વર્ણપટને એના સાત ઘટકની અંદર વિભાજીત કરે છે તો પ્રિઝમનો ઉપયોગ કરી પ્રકાશને એને સાત ઘટકમાં વિભાજીત કર્યું અને એક લીલી લીલ ક્લેડોફોરા નામની લીલ છે તેને ક્યાં રાખી કે જેવા ઝારક બેક્ટેરિયા હતા એ ઝારક બેક્ટેરિયા વાળા દ્રાવણની અંદર રાખી એટલે કે આવું કંઈક હશે મિત્રો કે જે આખું દ્રાવણ છે આની અંદર આ બધા બેક્ટેરિયા હશે જે ઝારક શ્વસન કરતા હશે અને અહીંયા તેને શું રાખવું લીલને રાખી હવે શું એને જાણ્યું કે હવે જો મિત્રો કે આ બેક્ટેરિયા છે આ બેક્ટેરિયાનો ઉપયોગ શું કરવા માટે કરે છે તે કે ઓક્સિજન ક્યાંથી મુક્ત થાય છે ને એ સ્થાન જાણવા માટે દ્રાવણની અંદર તે બેક્ટેરિયાનો ઉપયોગ કરે છે હવે એને શું કર્યું કે બેક્ટેરિયા છે એને જે આ વિભાજિત વર્ણપટ છે એના વાદળી અને લાલ પ્રકાશના વિસ્તારની અંદર એકત્રિત થયા અને આ રીતે એને શું કીધું કે પ્રકાશ સંશ્લેષણ છે એ પ્રક્રિયા થાય છે તો એના માટેનો વર્ણપટ કયો છે તો એ વર્ણપટ કે કયા ભાગમાં થાય છે આપણે જોઈએ કે પ્રકાશની અંદર અલગ અલગ તરંગ લંબાઈ આવે છે જે આગળ આપણે જોવાનું છે તો વાદળી અને લાલની અંદર મેક્સિમમ પ્રકાશ સંશ્લેષણ થાય છે અને એને એવું પણ કીધું કે ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી છે જે આ નામ છે જે રંજક દ્રવ્યના પ્રકાર છે તે આગળ આપણે આવશે જ તો એનું જે શોષણ વર્ણપડ છે એની સાથે પણ તે સમાનતા ધરાવે છે ડિટેલ્સની અંદર આગળના વિભાગમાં વર્ણન કરેલું છે તો આમ મિત્રો કે આપણે કેના આધારે કહી શકીએ કે લાલ અને જે વાદળી રંગ છે એની અંદર જ મેક્સિમમ પ્રકાશ સંશ્લેષણ થાય છે તો જ્યાં આવી રીતે ધારો કે આમ હશે અલગ અલગ આમ પટ્ટા થયા હશે તો અલગ અલગ હશે તો બેક્ટેરિયા કેવા થઈ ગયા હશે એકત્રિત થઈ ગયા છે ભેગા થઈ ગયા છે સેમ જ્યાં આ હશે ને ત્યાં પણ આવા આપણને એક બીજા સમૂહમાં ભેગા થયા હશે તો આવી રીતે એને જાણ્યું તો હવે આપણે જોઈએ કે શું કહેવા માંગે છે એ તો આ જોયું કે એને પ્રયોગ કર્યો પ્રિઝમનો ઉપયોગ કર્યો ઉપયોગ કરી શું કર્યું કે પ્રકાશને એના વર્ણપટ ઘટકની અંદર એને વિભાજીત કર્યો અને લીલી લીલ ક્લેડોફોરાને ઝારક બેક્ટેરિયા વાળા દ્રાવોની અંદર રાખી બેક્ટેરીનો ઉપયોગ શા માટે કર્યો તો ઓક્સિજન ક્યાંથી મુક્ત થાય છે સ્થાન નક્કી કરવા માટે એક એક લેટીમાંથી એમ સીક્યું નીકળે છે અને તેમને જાણવા મળ્યું કે બેક્ટેરિયા મુખ્યત્વે વિભાજીત વર્ણપટના વાદળી તેમજ લાલ પ્રકાશના વિસ્તારમાં એકત્રિત થયા હતા અને આ રીતે પ્રકાશ સંશ્લેષણના પ્રથમ સક્રિય વર્ણપટ ફર્સ્ટ એક્શન સ્પેક્ટ્રમનું પ્રથમ વર્ણન કરવામાં આવેલું હતું આમ એને શું નક્કી કર્યું કે વાદળી અને લાલ પ્રકાશવાળો જે વિસ્તાર હતો ત્યાંને બેક્ટેરિયા એકત્રિત થયેલા જોવા મળ્યા ભેગા થયેલા જોવા મળ્યા અને આમ છે પ્રકાશ સંશ્લેષણના કયા વર્ણપટની અંદર પ્રકાશ સંશ્લેષણ થાય છે એના માટેનો આ પ્રથમ પ્રયોગ હતો અને તે મોટેભાગે ક્લોરોફિલ એ તેમજ ક્લોરોફિલ બીના શોષણ વર્ણપટ સાથે લગભગ સમાનતા ધરાવે છે

અને પ્રકાશ સંશ્લેષણો છે વાદળી અને લાલ જે વર્ણપટ છે તે એ અને બીનું જે શોષણ વર્ણપટની સાથે પણ સમાનતા ધરાવે છે એવું ટી ડબલ્યુ એન્જિલ મેને સાબિત કર્યું હવે ત્યારબાદ આગળ જોઈએ કે બીજા વૈજ્ઞાનિક આવે છે એને શું કહે છે તે આપણે જોઈએ તો ઓગણીસમી સદીના મધ્ય સુધી વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ વિશે બધી જ મુખ્ય વિશેષતાઓ અંગેની જાણકારી પ્રાપ્ત થઈ ગઈ હતી હવે ઓગણીસમી સદી છે તેના મધ્ય સુધીમાં તો વનસ્પતિ પ્રકાશ સંશનની પ્રક્રિયા કરે છે તેની જે મુખ્ય વિશેષતાઓ હતી એના વિશેની તો સંપૂર્ણ જાણકારી મળી ગઈ હતી તો કઈ કઈ વિશેષતા તો જેવી કે વનસ્પતિઓ છે તે પ્રકાશ ઉર્જાનો ઉપયોગ કરે છે સીઓટુ અને પાણીમાંથી કાર્બોદિત બનાવે છે તો કાર જે ગ્લુકોઝ છે તે કાર્બોદિત છે તો આવી જે માહિતી છે તે આપણને મળી ગઈ હતી અને ઓક્સિજન મુક્ત કરતા સજીવોમાં પ્રકાશ સંશ્લેષણની સમગ્ર પ્રક્રિયાની સમજૂતી છે તે કયા સમીકરણ દ્વારા આપેલી છે કે જે જોસેફ સોરી જુલિયસ વોન્સેચ એ જે આપેલું આ સમીકરણ છે તો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ આપેલું છે પાણી આપેલું છે સૂર્યપ્રકાશની હાજરીમાં સી એચ ટુ ઓ પ્લસ ઓ ટુ બનાવે છે તો અહીંયા સી એચ ટુ ઓ છે તે કેનું સૂચન કરે છે કાર્બોદિતનું સૂચન કરે છે સીએચ ટુ ઓ શું કરે છે કાર્બોદિતનું સૂચન કરે છે તો આમ મિત્રો વનસ્પતિ છે તે પ્રકાશ સંશ્લેષણની અંદર કાર્બન ડાયોક્સાઇડ પાણી અને સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી અને કાર્બોદિત બનાવે છે અને એમાંથી શું છૂટું કરે છે ઓક્સિજન છૂટો કરે છે તો ઓગણીસમી સુધીમાં જે મધ્ય સુધીમાં બધી જ માહિતી છે તે મળી ગઈ અને આ કોને સમીકરણ આપ્યું છે લખો તો લખી લેજો જુલિયસ બોન સેચ એ એ આ સમીકરણ દ્વારા આવું સમજાયું છે એની જે સમજૂતી છે તેના સમીકરણ દ્વારા સમજાવવામાં આવેલી છે આપેલું નથી પણ તેને જે સમજૂતી આપી છે કે ઓગણીસમી સદીના મધ્યની અંદર એવું પ્રસ્થાપિત થઈ ગયું કે પ્રકાશની હાજરીમાં લીલી વનસ્પતિ છે સીઓટો અને એચટોનો ઉપયોગ કરી ખોરાક બનાવે છે અને વાતાવરણમાં શું કરે છે ઓટુ મુક્ત કરે છે તો આખું સમીકરણ આવું બની શકે છે અને ઓક્સિજન ઉત્પન્ન કરતા જે સજીવો છે એના માટે જે સમગ્ર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે તેનું એક આનુષંગિક સમીકરણ આપેલું છે હવે ત્યારબાદ આગળ જોઈએ કે શું છે તો જ્યાં સીએચ ટુ ઓ એક કાર્બોદી જેવા કે ગ્લુકોઝ એક છ કાર્બન ધરાવતી શર્કરા છે ઉપરના સમીકરણની અંદર જે એચ ટુ ઓ છે સીએચ ટુ ઓ શું છે એક કાર્બોદિત છે ને કયો કાર્બોદિત છે ગ્લુકોઝ છે અને ગ્લુકોઝ કેટલા કાર્બનવાળી શર્કરા છે છ કાર્બનવાળી છ કાર્બનવાળી શર્કરાને કેવી શર્કરા કહે છે એ નામની શર્કરા કહે છે આપણને ખબર છે

કોર્નેલિયસ વાન નીલ તો એને શું કીધું તો એને જાંબલી અને જે હરિત બેક્ટેરિયા છે એટલે કે જે જાંબલી બેક્ટેરિયા અને લીલા બેક્ટેરિયા છે તેના ઉપર અભ્યાસ કર્યો અને એને એવું કીધું કે પ્રકાશ સંશ્લેષણ છે એના માટે પ્રકાશની હાજરી અનિવાર્ય છે અને એની અંદર જે ઓક્સિડાઇઝેબલ સંયોજન છે એટલે કે જે ઓક્સિડા સંયોજન છે એમાંથી મળેલો હાઇડ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડ છે એમાંથી કાર્બોદિતના નિર્માણ માટે વપરાય છે અને એને પણ એક સમીકરણ આપ્યું છે તે પણ આપણે જોઈએ બુક ની અંદર કે કાર્નેલિયસ વાન નીલ નામના સૂક્ષ્મજીવ વૈજ્ઞાનિકે પ્રકાશ સંશ્લેષણની સમજૂતી માટે મહત્વનું યોગદાન આપ્યું તો આ છે વાન નીલ નામના વૈજ્ઞાનિક છે તેને કેના માટે માટે એટલે કે બેક્ટેરિયાની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કેવી રીતે થાય છે એના માટે એક મહત્વનું યોગદાન આપેલું છે તો યાદ રાખજો કે સૂક્ષ્મજીવની અંદર પ્રકાશ સંશ્લેષણ માટેનું યોગદાન કયા વૈજ્ઞાનિક આપેલું છે તો વાન નીલ નામના વૈજ્ઞાનિકે અને એને અભ્યાસ જાંબલી તેમજ લીલા રંગના બેક્ટેરિયા ઉપર આધારિત હતો તો એને એનો અભ્યાસ કેના ઉપર કર્યો હતો તો જાંબલી અને જે લીલા રંગના બેક્ટેરિયા છે તેના ઉપર કર્યું હતું અને એને શું તારણ આપ્યું તો એને જણાવ્યું કે પ્રકાશ સંશ્લેષણ આવશ્યક રીતે પ્રકાશ આધારિત પ્રતિક્રિયા છે તેને એ તો કીધું કે પ્રકાશ સંશ્લેષણ કેના આધારે થાય છે તો પ્રકાશના આધારે થાય છે પરંતુ યોગ્ય સંયોજનમાંથી પ્રાપ્ત થતો હાઇડ્રોજન છે કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન કરી કાર્બોદિત પદાર્થનું નિર્માણ કરે છે તે નીચે આપેલા સમીકરણમાં સમજાવેલ છે જો કઈ આપેલું છે ટુ એચ ટુ એ પ્લસ સીઓ ટુ પ્રકાશ ટુ એ પ્લસ સીએચ ટુ ઓછા પ્લસ એચ ટુ તો અહીંયા મિત્રો જુઓ કે આ સીઓ ટુ કેવું સ્વરૂપ છે ઓક્સિડાઇઝિંગ સ્વરૂપ છે એની સાથે ઓક્સિજન છે હવે હાઇડ્રોજન શું કરે છે આ હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન એનું રિડક્શન કરે છે જુઓ સી એચ ટુ અંદર તેનું રિડક્શન કર્યું કોનું રિડક્શન થયું કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન થયું અને એમાંથી શું બન્યું કાર્બોદિત પદાર્થ બન્યો તો આમ છે વાન નીલ નામના વૈજ્ઞાનિક છે એને સૂક્ષ્મજીવની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની સમજૂતી આપી અને એને જણાવ્યું કેના ઉપર પ્રયોગ કર્યો જાંબલી અને લીલા રંગના બેક્ટેરિયા ઉપર પ્રયોગ કર્યો કારણ કે જ પ્રકાશ સંશ્લેષણ કરે છે એટલા માટે બધા જ બેક્ટેરિયા પ્રકાશ સંશ્લેષણ કરતા નથી આપણને ખબર છે કે અમુક બેક્ટેરિયા જ પ્રકાશ સંશ્લેષણ કરે છે એને એવું કીધું કે પ્રકાશ સંશ્લેષણ છે પ્રકાશ આધારિત પ્રક્રિયા છે પ્રકાશના આધારે થાય છે પરંતુ એની અંદર જે ઓક્સિડાઇઝેબલ સંયોજન છે જે કાર્બન ડાયોક્સાઇડ છે તેનું રિડક્શન કોણ કરે છે હાઇડ્રોજન કરે છે તો સંયોજનમાંથી પ્રાપ્ત હાઇડ્રોજન છે તે કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન કરી અને એમાંથી કાર્બોદિત પદાર્થનું નિર્માણ કરે છે અહીંયા સમીકરણ પણ આપેલું છે તે આપણે જોઈ લીધું તો આમ મિત્રો આગળ આ બધા પ્રયોગો થયા હવે આગળ આપણે જોઈએ કે લીલી વનસ્પતિમાં એચ ટુ એ હાઇડ્રોજન દાતા છે અને તે ઓક્સિડેશન પામીને ઓ ટુમાં ફેરવાય છે તો હવે મિત્રો કે જે લીલી વનસ્પતિ છે તો લીલી વનસ્પતિની અંદર જે સીઓ છે એ સીઓ છે એનું શું કરવું છે રિડક્શન કરવું છે તો સીઓટુના રિડક્શન માટે કેની જરૂર પડશે હાઇડ્રોજનની જરૂર પડશે તો એ હાઇડ્રોજન છે તે કોણ પૂરો પાડે છે એચ ટુ એટલે કે પાણી તો પાણી હાઇડ્રોજન આપે છે એટલા માટેને હાઇડ્રોજન દાતા કહે છે અને પાણી છે તે હાઇડ્રોજન મુક્ત કરી હાઇડ્રોજન આપી અને તે એનું શું થાય છે પાણીનું ઓક્સિડેશન થાશે તો કોઈપણ પદાર્થ છે તે હાઇડ્રોજન મુક્ત કરી દેતો હશે તો એનું કેમાં ફેરવાશે તેનું શું થશે ઓક્સિડેશન થશે અને જે હાઇડ્રોજન ગ્રહણ કરતું હશે એનું રિડક્શન થશે તો આમ લીલી વનસ્પતિની અંદર જે પાણી છે તે હાઇડ્રોજન દાતા છે હાઇડ્રોજન આપે છે અને પાણીનું ઓક્સિડેશન થાય છે અને તે પાણી ઓક્સિડેશન પામી કેમાં ફેરવાય છે ઓટુંની અંદર ફેરવાય છે કેટલાક સજીવ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓ મુક્ત કરતા નથી અમુક સજીવ એવા છે કે તે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન શું નથી કરતા ઓક્સિજન મુક્ત કરતા નથી કેવા બેક્ટેરિયા તો આગળ જોઈએ સોરી કેવા સજીવ તો અમુક બેક્ટેરિયા છે કેવા બેક્ટેરિયા તો આગળ જોઈએ તો જ્યારે એચ ટુ એસ જાંબલી તેમજ લીલા સલ્ફર બેક્ટેરિયા માટે હાઇડ્રોજન દાતા હોય છે ત્યારે જે તે સજીવ આધારિત ઓક્સિડેશન પજ જાબલી અને જે લીલા સલ્ફર બેક્ટેરિયા છે યા હાઇડ્રોજન દાતા તરીકે એચ છે નહીં હાઇડ્રોજન દાતા તરીકે કોણ છે હાઇડ્રોજન સલ્ફાઈડ છે એચ એસ છે તો જો મિત્રો અહીંયા એચ ટુ એસ છે એ એચ ટુ એસ હાઇડ્રોજન દાતા તરીકે હશે તો આમાંથી હાઇડ્રોજન વયા જશે તો હવે એમાં ઓક્સિજન છે જ નહીં તો એનું ઓક્સિડેશન થાશે જ નહીં તો આમ એચ છે તે જાંબલી તેમજ લીલા સલ્ફર બેક્ટેરિયાની અંદર હાઇડ્રોજન દાતા તરીકે કાર્ય કરે છે અને એની અંદર ઓક્સિડેશન પામતી છે નિપજ છે તે ઓટું જોવા મળતી નથી ઓટુના બદલે કોણ હોય છે સલ્ફેટ હોય છે તો જો મિત્રો હાઇડ્રોજન દાતા તરીકે એચ ટુ ઓ હશે તો એમાંથી ઓક્સિડેશન થતી નિપજ ઓ હશે જો હાઇડ્રોજન દાતા તરીકે એચ એસ હશે તો એમાંથી જે મુક્ત થતી નિપજ છે તે સલ્ફર અથવા તો સલ્ફેટ હશે તો તેના પરથી તેઓએ નિર્ણય કર્યો કે લીલી વનસ્પતિઓ દ્વારા ઓક્સિજન એચ ટુ મુક્ત થાય છે કાર્બન ડાયોક્સાઇડમાંથી મુક્ત થતો નથી તો એના આધારે એવો નિર્ણય આવ્યો કે જે લીલી વનસ્પતિ છે તે લીલી વનસ્પતિ ઓક્સિજન મુક્ત કરે છે એ લીલી વનસ્પતિ ઓક્સિજન કેમાંથી મુક્ત કરે છે એચ ટુઓમાંથી કરે છે કાર્બન ડાયોક્સાઇડમાંથી મુક્ત કરતી નથી કાર્બન ડાયોક્સાઇડનું શું થાય છે કાર્બન ડાયોક્સાઇડનું તો રિડક્શન થાય છે એના માટે જે હાઇડ્રોજનની જરૂર પડે છે તો એચ હાઇડ્રોજન દાતા તરીકે કાર્ય કરે છે અને તેનું ઓક્સિડેશન થઈ અને એમાંથી પાણી મુક્ત થાય છે તો આમ મિત્રો કે છે સોરી ઓક્સિજન મુક્ત થાય છે તો આમ જે ઓક્સિજન મુક્ત થાય છે તે પાણીમાંથી થાય છે કાર્બન ડાયોક્સાઇડમાંથી થતો થતું નથી એવું એને તારણ આપ્યું અને આ બાબત રેડિયો સંસ્થાનિક બત્તીના ઉપયોગથી સાબિત કરવામાં આવી છે આમ જે રેડિયો સંસ્થાનિક જે ઘટક છે છે તેનો ઉપયોગ કરીને પણ આ બાબત છે તેનો સાબિત કરવામાં આવેલી છે તો આથી એટલા માટે સંપૂર્ણ પ્રક્રિયા પ્રકાશ સંશ્લેષણ રજૂ કરતી સાચું સમીકરણ નીચે મુજબ છે તો મિત્રો કયા જો કે રેડિયો સંસ્થાનિક પદ્ધતિનો ઉપયોગ કરી કેવી રીતે કરવામાં આવે તો હું તમને ઇન્શોર્ટ કહું છું કે જે આપણે જોઈએ કે શું થાય છે કેમ થાય છે પ્રોસેસ એચ ટુ છે પાણી છે પ્લસ શું છે સી છે અને એમાંથી આપણને શું મળે છે ગ્લુકોઝ બને છે અને પ્લસ એમાંથી શું થાય છે પ્લસ એમાંથી ઓક્સિજન છૂટવો પડે છે તો હવે રેડિયો લેબલ સંસ્થાનીક એટલે કે અહીંયા જુઓ કે અહીંયા જે આ ઓક્સિજન છે ને પાણીનો જે અણુ હોય છે ને એને આપણે રેડિયો લેબલ બનાવી દેવાનો છે એટલે કે રેડિયો એક્ટિવ બનાવી દેવાનો છે તો હવે અહીંયા જ આ સાદો છે કાર્બન ડાયોક્સાઇડનો તો હવે અહીંયા જો આ ઓક્સિજન છે ને તો જે આપણને રેડિયો લેબલ મળશે ને તો એનો અર્થ એવો કે તે પાણીમાંથી મુક્ત થાય છે અને જો અહીંયા રેડિયો લેબલ ઓક્સિજન ન મળે ને તો એનો અર્થ એવો કે તે ક્યાંથી મુક્ત થાય છે સીઓ ટુમાંથી મુક્ત થાય છે તો આવી રીતે રેડિયો સંસ્થાની ભત્તી છે તેનો ઉપયોગ કરીને સાબિત કરવામાં આવેલું છે કે ઓક્સિજન છે તે પાણીમાંથી છૂટો પડે છે કાર્બન ડાયોક્સાઇડમાંથી છૂટો પડતો નથી અહીંયા સમીકરણ આપેલું છે કે છ કાર્બન ડાયોક્સાઇડના અણુ છે બાર પાણીના અણુ છે સૂર્યપ્રકાશની હાજરીમાં સી સિક્સ એચ ટ્વેલ ઓ સિક્સ આ કેનું સૂત્ર છે ગ્લુકોઝનું સૂત્ર છે લખો હોય તો લખી લેજો નીચે અને આ પ્રક્રિયા થાય છે તેમાંથી છ પાણીના અણુ છૂટા પડે છે અને સાથે સાથે છ ઓક્સિજનના અણુ પણ છૂટા પડે છે તો હવે જ્યાં સી સિક્સ એચ ટુએલ સિક્સ ગ્લુકોઝ છે રેડિયો સંસ્થાની પતિનો ઉપયોગ કરીને સાબિત કરવામાં આવ્યું કે ઓ પાણીમાંથી મુક્ત થાય છે આપણે જોયું હવે નોંધનીય છે કે એક આ ચરણ છે તે હવે અહીંયા જે આપેલું છે તે એક ચરણ છે એક સ્ટેપ છે આખી પ્રક્રિયા નથી આ પ્રક્રિયા માટે ઘણું બધું આગળ જોવાનું છે હવે પરંતુ ઘણી બધી પ્રક્રિયાઓનું સામૂહિક વર્ણન છે કે જેને શું કહે છે પ્રકાશ સંશ્લેષણ કહે છે શું તમે સમજાવી શકશો કે ઉપયુક્ત સમીકરણમાં બાર અણુઓ પ્રક્રિયક તરીકે ઉપયોગમાં શા માટે લેવાયેલા છે તો જો મિત્રો કયા છે આખું આ પ્રક્રિયક આપેલું છે તો અહીંયા પાણીના બાર અણુ શા માટે ઉપયોગમાં લીધું છે એ જોવાનું છે તો શા માટે લીધા હશે તો કદાચ તમે આઈડિયા લગાવીને કહ્યું કે પ્રક્રિયાને સંતુલિત થવા માટે તો પ્રક્રિયાને સંતુલિત ના કર્યો સોરી સંતુલિત તો એમનામય થઈ જાય તમે એના હાફ કરી નાખો ત્રણ સીઓ ટુ કરી નાખો તો પણ પ્રક્રિયા સંતુલિત થઈ જ જશે તો અહીંયા પ્રક્રિયા તરીકે પાણીના બાર અણુ શા માટે લીધા છે તમે તમારા રીતના વિચાર છો હું તમને નેક્સ્ટ લેક્ચરની અંદર તમને સમજાવીશ ઓકે કે પ્રક્રિયકના બાર અણુ શા માટે લીધા છે તે આનો જે જવાબ છે હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કહીશ કારણ કે જો અત્યારે હું તમને કહી દઈશ તો તમને કંઈ થિંકિંગ માટે કંઈ શું થાશે હું મળશે જ નહીં તો તમારે વિચારવાનું છે અને જો કદાચ તમને ખબર હોય અને આન્સર મળી જાય તો તમે મને વોટ્સઅપની અંદર સેન્ડ કરી દેજો કે શા માટે પ્રક્રિયક છે તેના અહીંયા બાર અણુ છે તે પાણીના લીધા છે જવાબ મળી જાય તો વોટ્સઅપની અંદર મને સેન્ડ કરી દેજો તમારી જાતે જ ટ્રાય કરવાની છે ગોતવાની અને મગજ ગોસવાનો છે તો આખું પ્રકાશ સંશ્લેષણના પૂર્વ પ્રયોગની મિત્રો માહિતી આપણે પૂર્ણ કરેલી છે એની અંદર જોઈએ તો જો સે પ્રિસ્લી નામના વૈજ્ઞાનિકનું વર્ણાયું એને શું કીધું કે વનસ્પતિ વાતાવરણમાં શું કરે છે શી ઓટું લે છે અને ઓક્સિજન મુક્ત કરે છે તેવો એને પ્રયોગ આપ્યો જોન ઇન્જન આવું જલીય વનસ્પતિ ઉપર પ્રયોગ કર્યો અને એને એવું તારણ આપ્યું કે વનસ્પતિ છે તેના હરિત દ્રવ્યયુક્ત અંગો જ ઓટું મુક્ત કરે છે તે પણ સૂર્યપ્રકાશની હાજરીમાં ત્યારબાદ જુલિયસ વોન સેચ નામના વૈજ્ઞાનિક છે તેને એવું કીધું કે વનસ્પતિના લીલા પદાર્થો છે તે જ સંશ્લેષણ કરે છે પરંતુ આ લીલું પદાર્થ છે હરિત દ્રવ્ય છે તે વનસ્પતિની કે એક વિશિષ્ટ અંગિકા હરિત કોણની અંદર આવેલી છે અને લીલા પદાર્થો ગ્લુકોઝ ઉત્પન્ન કરે છે અને સામાન્ય રીતે સ્ટાર્ચની અંદર તેનો સંગ્રહ થાય છે એવું જુલિયસ વોન છે કીધું ત્યારબાદ આપણે જોઈએ તો છે કાર્ન નીલ વોન આવ્યા એના પહેલાં જે મેન આવ્યા મેને શું કર્યું કે પ્રકાશને સાત રંગની અંદર વર્ણપટની અંદર વિભાજીત કર્યું અને કયા વર્ણપટની અંદર વધારે પ્રમાણમાં પ્રકાશ સંશ્લેષણ થાય છે તે નક્કી કર્યું વાદળી અને લાલ પ્રકાશની અંદર વધારે પ્રમાણમાં શું થાય છે પ્રકાશ સંશોધનનું કાર્ય થાય છે એને એવું શોધું ત્યારબાદ વાન નીલ આવ્યા વાન નીલે સૂક્ષ્મ અંદર પ્રકાશ સંશોધન માટેની સમજૂતી આપી અને એને શું કીધું કે લીલા રંગના બેક્ટેરિયા છે તેના આધારે આખો પ્રયોગ હતું અને એને એવું જણાવ્યું કે પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશ પ્રક્રિયા તો હાજર જરૂરી જ છે પરંતુ એની અંદર જે ઓક્સિડાઇઝેબલ સંયોજન છે એનું જે હાઇડ્રોજન છે તે શું કરે છે કાર્બન ડાયોક્સાઇડનું મારા રિડક્શન કરે છે અને કાર્બોદિત પદાર્થ છે તેનું નિર્માણ કરે છે અને એને સાથે સાથે એવું પણ જણાવ્યું આખો જે અહીંયાથી મિત્રો અહીંયા સુધીનું જે આ બધું છે ને આ બધું નીલ વનનું જ છે આ નીલ વન જ બધું કીધેલું છે કે એચ ટુઓ છે તે હાઇડ્રોજન દાતા છે લીલી વનસ્પતિની અંદર અને હાઇડ્રો એચ પાણી ઓક્સિડેશન પામી અને ઓટુમાં ફેરવાય છે અને અમુક બેક્ટેરિયા એવા છે લીલા અને સલ્ફર બેક્ટેરિયા કે એની અંદર હાઇડ્રોજન દાતા તરીકે કોણ છે એચ ટુ એસ છે અને એની અંદર એનું ઓક્સિડેશન થઈ અને એમાંથી ઓટું મુક્ત થતો નથી પરંતુ સલ્ફર અથવા તો સલ્ફેટ મુક્ત થાય છે તો આવું તારણ આપનાર વૈજ્ઞાનિક હતા કોર્નેલિયસ વાન નીલ આ બધું સાબિત થઈ રેડિયો સંસ્થાનીક પદ્ધતિના ઉપયોગથી સાબિત થઈ અને લાસ્ટમાં આ પ્રકારનું સમીકરણ આપવામાં આવ્યું કે છ કાર્બનના અણુ હશે બાર પાણીના અણુ હશે પ્રકાશની ઉર્જા હશે અને એમાંથી ગ્લુકોઝ બને છે અને છ એચ અને છ ઓ મુક્ત થાય છે અને લાસ્ટમાં પ્રશ્ન કે શા માટે અહીંયા બાર પાણીના અણુની જરૂર પડે છે પ્રક્રિયક તરીકે હું તમને કહી દઉં છું કે સંતુલિત પ્રક્રિયા માટે નહીં પ્રક્રિયા તો તમે બહાર ના લ્યો તો પણ સંતુલિત થઈ જાય છે ઓકે તો મિત્રો આપણા પૂર્વ પ્રયોગો પૂર્ણ થાય છે હવે લાસ્ટ એના પછીનો જે નેક્સ્ટ ટોપિક આવે છે પ્રકાશ સંશ્લેષણ ક્યાં થાય છે એ તો હવે મિત્રો તે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું દરેકે દરેક વૈજ્ઞાનિકે ક્યાં પ્રયોગ કર્યા કે કેની ઉપર પ્રયોગ કર્યા અને શું તારણ આપવું તે યાદ રાખવાનું છે મિત્રો સારી તૈયારી કરવાની છે અને બધું જ આપણને એકદમ ક્લિયરલી આવડી જાય સમજાય છે એ માટે એવી સારી તૈયારી કરવાની છે ઓકે તો સારી તૈયારી માટે ઓલ ધ બેસ્ટ બેસ્ટ વિશીસ હેવ નાઇસ ડે થેન્ક યુ સો મચ